भगवान नी भक्ति ज्योति होय तो भगवान नहीं भगवान ना भक्तोनी सेवा करवी पड़शे। भक्तो भगवान पासे बधुं छे, धन संपत्ति ऐश्वर्य कीर्ति बधुं छे, पण जो भक्ति ज्योति होय तो भक्तोनी सेवा करवी पड़े। महत सेवा, महताम सेवा, शुद्ध भक्तोनी सेवा करवाथी ज भक्ति प्राप्त थाय छे। અને એનું જ્વલંત પ્રમાણ છે શબરી। શબરીએ મતંગ ઋષિની સેવા કરી હતી, જેનાથી સાક્ષાત ભગવાન એના દ્વારે પધાર્યા। તો મહત સેવા કરવાથી, મહાત્માઓની સેવા કરવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે, અને એનાથી વિરુદ્ધ સંસારના પાપીઓની સેવા કરવાથી, જેના હૃદયમાં કામ વાસના છે, સંસારના ભોગોને ભોગવવાની કામના છે, એવા જીવોની સેવા કરવાથી નરકની પ્રાપ્તિ થાય। કે છે મહત સેવા દ્વારમ આહુ વિમુક્તે તમો દ્વારમ યોશિતા સંગી સંગમ। પાપીઓનો સંગ કરવાથી નરકની પ્રાપ્તિ થાય, માટે મહત સેવા કરો। અને ભગવાન ઋષભદેવ અંતે ઉપદેશ તો બહુ દીર્ઘ બહુ વિસ્તૃત છે, પણ સંક્ષિપ્તમાં જો કહું તો અંતે ભગવાન ઋષભદેવ કહે છે, એવમ મનઃ કર્મ વશમ પ્રયુક્તે અવિદ્યા આત્મની ઉપદીય માને પ્રીતિન યાવત મય વાસુદેવે ન મુચ્યતે દેહ યોગે ન તાવત। ભગવાન ઋષભદેવ કહે છે, મય વાસુદેવે યાવત પ્રીતિ ન જાયતે, મારા પુત્રો જ્યાં સુધી મુજ વાસુદેવમાં પ્રીતિ ઉત્પન્ન નહીં થાય, મુજ વાસુદેવ કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન નહીં ન થાય, ત્યાં સુધી ઇદમ દેહ ન મુચ્યતે, આ દેહનો ઉદ્ધાર ન થઈ શકે। જો આપણે આપણો ઉદ્ધાર કરવો હોય તો વાસુદેવ કૃષ્ણ સાથે પ્રીતિ કરવી જોઈએ, પ્રેમ કરવો જોઈએ। અંતે ભગવાન ઋષભદેવ કહે છે, કારણ કે હું તમારો પિતા છું અને પિતાનું કર્તવ્ય છે એના પુત્રને સમજણ આપી, ઉપદેશ આપો। આ સંસારમાં એ પિતા પિતા નથી જે પોતાના પુત્રને ભક્ત ન બનાવી શકે, એ પિતાને પિતા બનવાનો કોઈ અધિકાર નથી જે પોતાના પુત્રને સ્વજન ન બનાવી શકે। આવું ભગવાન ઋષભદેવે કીધું, પિતા ન સસ્યાત જનની ન સસ્યાત ગુરુમ ન સસ્યાત દ્વેવમ ન સસ્યાત ન મૌચ એતમ સમુપેત મૃત્યુમ। ઈ માં માં નથી, ઈ પિતા પિતા નથી, ઈ ગુરુ ગુરુ નથી જે પોતાના આશ્રિતોને ભગવત ભક્ત નથી બનાવી શકતા, અર્થાત એને માતા પિતા કે ગુરુ બનવાનો કોઈ અધિકાર નથી જે પોતાના બાળકોને કે પોતાના શિષ્યોને ભગવાનની પ્રાપ્તિ નથી કરાવી શકતા। કારણ કે હું તમારો પિતા છું એટલે મારું કર્તવ્ય છે તમને ઉપદેશ આપવો। ભગવાન ઋષભદેવે બહુ સુંદર ઉપદેશ દીધો અને આ ઉપદેશને 100 પુત્રે ગ્રહણ કર્યો, અને ભક્તો આ ઉપદેશ ગ્રહણ કરી અને ભગવાન ઋષભદેવના 100 પુત્ર આ સંસારમાં વિખ્યાત બની ગયા। કહેવાય છે ભગવાન ઋષભદેવના 81 પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 પુત્ર નવદ્વીપના રાજા થયા, અને બાકીના 9 પુત્ર નવ યોગેશ્વર નામે વિખ્યાત થયા। કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર દ્રુમિલ ચમસ કરભાજન, આમાં 9 યોગેશ્વર થયા, અને ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર સૌથી મોટા પુત્ર હતા જેનું નામ હતું ભરત, એ ભરત આ ભૂમંડલના આ પૃથ્વીના રાજા થયા। રાજા ભરતની કથા સુખદેવ ગોસ્વામી સંભળાવે છે કે પિતા ઋષભદેવનો ઉપદેશ ગ્રહણ કરી રાજા ભરતે આ સંસાર ઉપર એટલું સુંદર રાજ્ય કર્યું, પ્રતિદિન રાજર્ષિ ભરતના રાજ્યમાં યજ્ઞ થતા હતા, અને યજ્ઞમાં અનેકો વૈષ્ણવ બ્રાહ્મણોને સ્વાગત, અને યજ્ઞમાં કૃષ્ણ કથા કીર્તન થતું, અને માટે રાજર્ષિ ભરતના રાજ્યમાં કોઈ પ્રજા દુઃખી નહોતી રહેતી। કહેવાય છે કે રાજા ભરતની પ્રજા એટલી પ્રસન્ન હતી, એટલી પ્રસન્ન હતી, એ સમયે આ પૃથ્વીનું નામ હતું અજનાભ વર્ષ,
ભક્તો, પહેલાં તો આ પૃથ્વીના ભાગલા નહોતા પડ્યા. આખી પૃથ્વી અજનાબ વર્ષ નામથી વિખ્યાત હતી. પૃથ્વીનું નામ હતું, સદીઓથી આ પૃથ્વીનું નામ હતું અજનાબ વર્ષ. પણ રાજા ભરતનું રાજ્ય એવું રહ્યું, એણે પોતાની પ્રજાને એટલી પ્રસન્ન કરી કે સદીઓથી જે નામ હતું આ સૃષ્ટિનું અજનાબ વર્ષ, પ્રજાએ એ નામ બદલી પોતાના રાજાનું નામ રાખી દીધું ભારત વર્ષ. ભક્તો, આપણા દેશનું નામ ભારત ભગવાન ઋષભદેવના પુત્ર ભરતના નામથી આ દેશનું નામ ભારત થયું, કારણ કે એણે આ દેશ ઉપર બહુ સુંદર રાજ્ય ચલાવ્યું. આખી પૃથ્વી ઉપર રાજા ભરતનું શાસન હતું, બહુ સુંદર રાજ્ય કર્યું, વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યું. કહેવાય છે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાને કારણે એક દિવસ રાજા ભરતના હૃદયમાં વૈરાગ્ય થયું, અચાનક વૈરાગ્ય થયો, અને વૈરાગ્યથી રાજા ભરતે એની ધન સંપત્તિ રાજ્ય રજવાડા આ બધું ત્યાગી દીધું. કેવી રીતે ત્યાગ્યું? સુખદેવ ગોસ્વામી દ્રષ્ટાંત આપે, મલવત. સવારે મળ ત્યાગ્યા પછી કોઈ વ્યક્તિ ત્યાં એક મિનિટ ઊભો ન રહે, એ પાછું વળીને જોવા ન રહે. મળને ત્યાગ્યા પછી વ્યક્તિ તરત એ સ્થાનને છોડી દે, એમ રાજર્ષિ ભરતે એમના ધન ઐશ્વર્ય સંપત્તિને મળ સમાન ત્યાગી દીધું, પાછું ફરીને જોયું નહીં. રાજ રજવાડા છોડી, દાસ દાસી નોકર ચાકર આ બધું છોડી વૈરાગ્ય લઈ રાજર્ષિ ભરત ગંડકી નદીના કિનારે હરિહર ક્ષેત્રમાં પ્રવેશ કરે અને ત્યાં પુલહાશ્રમમાં રહેવા માંડે. એ ગંડકી નદીના કિનારે એક ઝૂંપડીમાં રાજર્ષિ ભરત રહે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે, રોજ ભગવાનની આરતી કરે, પૂજા કરે, ભાગવતનું શ્રવણ કરે. નિરંતર ભક્તિ વધતી ગઈ, ધીરે ધીરે ભક્તિ વધતા વધતા કહેવાય છે ભક્તિના નવ સ્ટેજ, નવ સ્તર છે. શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પ્રેમ. એ રાજર્ષિ ભરતના જીવનમાં ભક્તિ વધતી જાય, શ્રદ્ધા, સાધુ સંગ, અનર્થ નિવૃત્તિ, ભજન ક્રિયા, નિષ્ઠા, રુચિ, આસક્તિ, અને રાજર્ષિ ભરત ભક્તિના ભાવના સ્તર ઉપર પહોંચી ગયા. અને ભાવ પછી અંતિમ સ્ટેજ પ્રેમ. કહેવાય છે ભાવના સ્તર ઉપર પહોંચી ગયા અને એ સમયે રાજર્ષિ ભરત ભગવાનનું નામ લેતા જ એની આંખોમાંથી અશ્રુની ધારા થવા માંડતી, કૃષ્ણની યાદ આવતા, કૃષ્ણનો વિરહ થતા વાણી ગદગદ થઈ જતી, એના શરીરમાં રોમાંચ થતું, શરીરમાં કંપન આવતું. કૃષ્ણ ભક્તિના ભાવના સ્તર ઉપર સ્થિત થયા. પણ ભક્તો, એના જીવનમાં એક દુર્ઘટના થઈ. આટલી સુંદર ભક્તિ કરે, ભાવના સ્તર ઉપર સ્થિત છે, અને એવી સ્થિતિમાં એક દિવસની વાત, રાજર્ષિ ભરત ગંડકી નદીના કિનારે ઊભા હતા. એક સિંહ ગર્ભવતી હરણી પાછળ પડ્યો. એ હરણી દોડતા દોડતા પોતાની જાન બચાવવા માટે નદી પાર કરે, પણ નદી પાર કરતા હરણીનો પ્રસવ થયો. સિંહ આગળ જઈ હરણીને ખાઈ ગયો, પણ એનું જે બચ્ચું હતું એ નદીમાં પડી ગયું. રાજર્ષિ ભરતે આ દ્રશ્ય જોયું, દયા આવી, અને દયા આવતા જ નદીમાં ઉતર્યા અને એ હરણના બચ્ચાને બચાવી લીધું. હવે રાજર્ષિ ભરત વિચાર કરે કે આ હરણનું બચ્ચું છે, તાજું બચ્ચું છે, આ કેવી રીતે જીવશે. રાજર્ષિ ભરત એ હરણના બચ્ચાને પોતાની ઝૂંપડીમાં લઈને આવે. જુઓ દુર્ગતિ કેવી રીતે ચાલુ થાય. અત્યાર સુધી જીવન પરફેક્ટ હતું, પણ વ્યક્તિ ક્યારેક જીવનમાં નાની એવી મિસ્ટેક કરી નાખે, એ મિસ્ટેક ધીરે ધીરે બહુ મોટી મિસ્ટેક થઈ જાય. મુંબઈની ટ્રેનોમાં સફર કરવા વાળા જાણતા હશે, જોતા હશે કે જ્યારે ટ્રેન ચાલતી હોય પાટા ઉપર, અને પાટો જ્યારે બદલવાનો હોય તો વધારે નહીં, એક નાનો એવો ખાંચો હોય, એક સેન્ટીમીટરનો, બસ એક સેન્ટીમીટરનો ખાંચો બદલાય, ટ્રેનનો પાટો બદલાઈ જાય અને ધીરે ધીરે એ ટ્રેનની દિશા વિરુદ્ધ થઈ જાય,
એક વેસ્ટર્ન લાઈનમાં વહી જાય, એક હાર્બર લાઈનમાં વહી જાય, અને આગળ જઈને બંનેની દિશા બદલાઈ જાય. પણ દિશા બદલવાનું કારણ શું? એક ખાંચો. એમ ભક્તો, નાની એવી મિસ્ટેક જો થઈ ગઈ તો વ્યક્તિનું ભક્તિમાંથી પતન થાય. ભગવાને આ લીલા કરી, એ હરણના બચ્ચાને લઈને પોતાની ઝૂંપડીમાં આવે ને ખવડાવે પીવડાવે, એ હરણના બચ્ચાની સેવા કરે. ભક્તો, દયા કરવી આ મનુષ્યનો ગુણ છે, પણ આ સંસારમાં કોઈ પણ વસ્તુ અતિ ન હોવી જોઈએ. ચાણક્ય પંડિતે નીતિશાસ્ત્રમાં લખ્યું છે, અતિ સર્વત્ર વર્જયેત. જીવનમાં અતિ, કોઈ પણ વસ્તુ અતિ ન કરવી જોઈએ. દ્રષ્ટાંત આપે છે, અતિ રૂપાત યતા સીતા અતિ ગર્વેણ રાવણ અતિ દાનાત બલિ બંધો અતિ સર્વત્ર વર્જયેત. ચાણક્ય પંડિત કહે છે કે અતિ રૂપ હોવાને કારણે રાવણ સીતાને હરી ગયો. બાકી સીતામાં રૂપ ન હોત તો એનું કોણ હરણ કરે? અતિ રૂપાત યતા સીતા અતિ ગર્વેણ રાવણ, અને અતિ ગર્વ અભિમાન હોવાને કારણે રાવણને મરવું પડ્યું. અતિ દાનાત બલિ બંધો, અને અતિ દાન કરવાને કારણે બલિ મહારાજને બંધાવવું પડ્યું. એટલે હે મનુષ્યો, અતિ સર્વત્ર વર્જયેત. જીવનની ભૌતિક વસ્તુમાં અતિને ત્યાગી દેવું જોઈએ. રાજર્ષિ ભરતે દયા કરી, બહુ સારી વાત છે. પણ આપણા ગુજરાતમાં કહાવત છે ને, દયા ડાકણને ખાય. અતિ દયા થઈ જવાથી ક્યારેક બહુ મોટી ભૂલ થઈ જાય. અને દયા કરવી જોઈએ, પણ દયા કરતી વખતે બુદ્ધિ હોવી જોઈએ કે આપણે હવે ક્યાંક જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે. રાજર્ષિ ભરતે દયા કરી, હિરણના બચ્ચાની સેવા કરે, અને એની સેવા, એની ચાકરી કરતા 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 આચાર્યોએ એવું લખ્યું છે કે બે પાંચ દિવસ કે પંદર, એક બે મહિના હરણના બચ્ચાને રાખી અને પછી હરણના સમાજમાં મૂક્યા એવા હોત તો કાંઈ વાંધો નહોતો, આવું કરવું ઉચિત હતું. પણ આણે શું કર્યું? આ હરણના બચ્ચાની સેવા કરે અને ખવડાવે પીવડાવે, મહિનો, બે મહિના, વર્ષ, બે વર્ષ, અને હરણના બચ્ચાની સેવા કરતા કરતા રાજર્ષિ ભરત જે ભગવાનની ભક્તિ કરતા હતા, એ ભક્તિ છૂટી ગઈ. જે રોજ ભગવાનનું નામ લેતા હતા એ છૂટવા માંડ્યું. ભગવત સેવા બંધ થઈ ગઈ, ભગવાનની આરતી પૂજા બધું બંધ થઈ ગયું. અને ધીરે ધીરે રાજર્ષિ ભરત હરણના બચ્ચાની સેવામાં લાગી ગયા. સેવા કરે અને હવે તો એનું મન હરણના બચ્ચામાં. હરણના બચ્ચાને ઈચ્છા થાય કે મારે હવે જંગલમાં ફરવા જવું છે, તે એવો ઈશારો કરે. આજે લોકોના ઘરમાં હરણના બચ્ચા નથી, પણ કૂતરાઓ ઘર ઘરમાં છે. મોટા મોટા લોકોના ઘરે કૂતરાઓ હોય. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બધા વ્યક્તિ પાસે એક જમીન હોવી જોઈએ અને ગાય હોવી જોઈએ. ગાય કોઈના ઘરે નહીં, કૂતરા ઘરે ઘરે જોવા મળે. પેલાના જમાનામાં પોતાના ઘર ઉપર લોકો લખતા, સ્વાગતમ, સુસ્વાગતમ, ભલે પધાર્યા, શુભ લાભ. અને હવે તો એ બધું બંધ થયું ને. હવે તો લોકો લખે છે, કૂતરાઓથી સાવધાન. આ ઘરમાં બધા કૂતરાઓ છે એટલે તમે સાવધાન રહેજો. આપણને એવું લાગે. અને આમય માણસ કૂતરા સાથે રહી રહી એ કૂતરા જેવો જ થઈ જાય. સંગત એવી અસર થાય ને, જેની સાથે તમે રહો એવી અસર થાય. તમે ગાયની સેવા કરો, ગાય સાથે રહો તો હૃદયમાં દયા જ હોય, એમાં કે જોવાનું ન હોય. જેની સાથે રહો એવો સ્વભાવ થઈ જાય. તો રાજર્ષિ ભરત હરણની સેવા કરે, અને હરણની સેવા કરતા કરતા ભક્તિ છૂટી ગઈ. હવે વિચાર કરો ભક્તો, જે રાજા ભરત એના રાજ્યને ત્યાગી દીધું, આ ભૂમંડળના ચક્રવર્તી સમ્રાટ હતા, એ આખા રાજ્યને ત્યાગી દીધું, પત્નીને ત્યાગી દીધી, એના સંતાનોને ત્યાગી દીધા, એની પ્રજા, કામ ધંધા, ઓફિસ, આ બધું ત્યાગીને જંગલમાં આવ્યા ભક્તિ કરવા, અને આ બધું ત્યાગીને એક હરણમાં આસક્ત થયા. એની કરતા એ ઘર હું ખોટું હતું. પણ આ સંસારના લોકોની સ્થિતિ છે કે એ બધું ત્યાગ્યું, ભક્તિ કરી, અને ભક્તિમાં મિસ્ટેક ખાઈ ગયા તો હરણમાં આસક્ત થયા.
કહેવાય છે એક દિવસ હરણ વનમાં વિચરણ કરે અને હરણ ખોવાઈ ગયું. રાજર્ષિ ભરતી હરણને ગોતે, હરણ ક્યાં, હરણ ક્યાં, હરણ ક્યાં. હવે ગયું તો ગયું, પણ રાજર્ષિ ભરતી હરણમાં એટલા આસક્ત થઈ ગયા હતા, હા હરણ હા હરણ, હરણને બહુ ગોતે ગોતે, પણ હરણ મળે નહીં. અને હરણના વિરહમાં રાજર્ષિ ભરતના પ્રાણ નીકળી ગયા, મૃત્યુ આવી ગયું. ગીતામાં કૃષ્ણ એવું કહે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન તંતે કલેવરમ. આ કલેવર, આ દેહ ત્યાગતી વખતે આપણા મનમાં જે વસ્તુનું સ્મરણ હોય, આપણને બીજો જન્મ એવો પ્રાપ્ત થાય. મરતી વખતે જેવું સ્મરણ હોય, આપણને બીજો જન્મ એવો મળે. મરતી વખતે જો ભગવાનમાં મન લાગ્યું હોય તો ભગવાનનું ધામ મળે. મરતી વખતે ખાવામાં બહુ આસક્તિ રહી ગઈ હોય તો આપણે કીડી બનીએ કે પછી મકોડા બનીએ. મરતી વખતે જે વસ્તુમાં આપણું ચિત્ત, આપણું મન રહી જાય, આપણને બીજો જન્મ એવો મળે. અમુક વ્યક્તિ એવું કે સમજમાં નથી આવતું, આખું જીવન ગમે એ કરે, મરતી વખતે જેને જે સ્મરણ રહે એ જ થાય. તમે દ્રષ્ટાંત દ્વારા સમજી શકો. તમે ફોટો પડાવવા માટે સ્ટુડિયોમાં જાઓ, એ ફોટો પડાવવા માટે સ્ટુડિયોમાં જવાનું હોય, 3 કલાક પહેલાં બાથરૂમમાં જઈને 1 કલાક નાહી, શેમ્પૂ લગાડે, ફેસ વોશ લગાડે, દાઢી કરે, અનેકો પ્રકારના શૃંગાર કરે, કપડાં પહેરે, અને પછી ગાડી લઈને સ્ટુડિયોમાં જાય અને સ્ટુડિયોમાં બેસી અને જ્યારે ફોટો પાડવાવાળો ક્લિક કરે, તમે ભલે 3 કલાકથી મહેનત કરતા હો, પણ એ ક્લિક કરતી વખતે અંતિમ સમયે તમારી જે મુદ્રા રહી એ જ મુદ્રા ફોટામાં આવે. અંતિમ ઘડીએ જે મુદ્રા તમારી હોય એ જ મુદ્રા ફોટામાં આવે. 3 કલાકથી ભલે તમે ગમે એ કરતા હો, એમ આખું જીવન ગમે એ કર્યું હોય, અંતિમ સમયે અંત મતિ સો ગતિ, અંત સમયે જે મતિ હોય એવી ગતિ પ્રાપ્ત થાય. અને અંત સમયે લોકોની સારી મતિ ત્યારે રહે જ્યારે જીવનમાં સારા કામ કર્યા હોય. એવું ન થાય કે આખું જીવન પાપ કરીએ અને અંત સમયે આપણે સુધારી લેશું, ક્યારેય ન થઈ શકે. તો રાજર્ષિ ભરત હરણમાં આસક્ત, પ્રાણ છૂટી ગયા. અને દેહમાંથી પ્રાણ નીકળતી વખતે મન હરણમાં લાગ્યું હતું, માટે રાજર્ષિ ભરતનો બીજો જન્મ હરણનો થયો. જો ભાગવતના સિદ્ધાંત ઉપર આપણે કંઈક નિર્ણય લઈ શકીએ કે આ વ્યક્તિ હરણમાં આસક્ત હતો, હરણમાં રહેતો હતો અને એનું મૃત્યુ થયું, માટે એનો બીજો જન્મ હરણનો થયો, તો જે લોકો કૂતરાઓ સાથે રહે છે એ લોકો મરશે પછી એનો બીજો જન્મ કયો થશે? કહેવાય નહીં, પણ આ સમજવાની વાત છે. તો એ રાજર્ષિ ભરતનો, ભાગવતમાં એવું લખ્યું છે, રાજર્ષિ ભરતનો બીજો જન્મ હરણનો થયો. પણ ભક્તો ભક્તિ કરી હતી, પૂર્વજન્મમાં ભક્તિ કરવાને કારણે ભક્તિનો પ્રભાવ હતો. ભક્તો ભક્તિનો ક્યારેય નાશ નથી થતો. આ દેહનો ભલે નાશ થઈ જાય, શરીરનો વિનાશ થાય, પણ ભક્તિ ક્યારેય નાશ નથી થતી. ભલે હરણનું શરીર મળ્યું, પણ ભક્તિ તો રાજર્ષિ ભરતના હૃદયમાં હતી જ. હરણના શરીરમાં પણ એ ભક્તિ કરતા હતા, એને પૂર્વજન્મની સ્મૃતિ યાદ હતી. તો હરણના શરીરમાં ભક્તિ તો કરવી હતી, પણ હરણના શરીરમાં ભક્તિ થાય કેવી રીતે? હાથમાં માળા કેવી રીતે લેવી? ભગવાનનું નામ કેવી રીતે લેવું? કારણ કે હરણને તો એ વાચા શક્તિ ના હોય. એટલે હરણને બહુ અફસોસ થયો કે મારાથી ભૂલ થઈ ગઈ અને મને આ હરણનું શરીર મળ્યું. એક દિવસ ગંડકી નદીમાં આત્મહત્યા કરી એ હરણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. રાજા ભરતના 2 જન્મ વીતી ગયા, હવે એનો 3જો જન્મ થયો એક બ્રાહ્મણના ઘરે. પવિત્ર બ્રાહ્મણના ઘરે રાજર્ષિ ભરતનો જન્મ થયો. એ બ્રાહ્મણના 4 પુત્ર હતા, એમાંના એક આ ભરત. પણ એને પૂર્વ 2 જન્મની સ્મૃતિ યાદ હતી કે પેલા જન્મમાં હું રાજા હતો, બીજા જન્મમાં હરણ થયો અને હવે બ્રાહ્મણનો પુત્ર થયો છું. પણ હવે તો એ બિલકુલ સતર્ક હતા કે હવે આ જન્મમાં કોઈ મિસ્ટેક નથી કરવાની, પેલા મિસ્ટેક થઈ ગઈ થઈ ગઈ. એટલે હવે તો જન્મથી જ એ તૈયાર હતા કે કોઈ મિસ્ટેક નથી કરવી. એટલે એણે શું કર્યું? એની અંદર આમ તો બહુ કળા હતી, બહુ ગુણ હતા, પણ એ ગુણોને પ્રદર્શિત નહોતા કરતા.
નિશાળમાં જાય, માસ્તર એને ભણાવે, પણ ક ખ ગ ઘ બારખડી યાદ ન રહે. યાદ રાખવી તે એને યાદ હતી, પણ પ્રસ્તુત ન કરે કે મને યાદ છે. બસ એ જળની જેમ રહેવા માંડ્યા. એના પિતાજી વિચાર કરે, બ્રાહ્મણ છે, ગાયત્રી મંત્ર શીખવાડી દઉં તો કમસે કમ એનું જીવન તો ચાલે. તો ગાયત્રી મંત્ર શીખવાડવા માટે ઓમ ભૂ ભૂસ્વઃ જ્યારે એ મંત્ર શીખવાડે તો એ મંત્રમાંથી ઓમ પણ બરાબર ન બોલી શક્યા. આ ભરત જડની જેમ રે, માટે સંસારના લોકોએ એનું નામ રાખ્યું જડ ભરત. આ ત્રીજો જન્મ જડ ભરતનો થયો. જડ ભરતજી હૃદયથી ભગવાન કૃષ્ણની ભક્તિ કરે, પણ બાર લોકોને એવું લાગે આ તો હાવ જડ છે. પિતાનું અવસાન થયું, ત્રણેય ભાઈઓ વિચાર કરે આ તો આપણા જીવનમાં બોજ છે, આનું શું કરીએ. એક કામ કરીએ, આને દુકાનમાં બેસાડી દઈએ. જડ ભરતને દુકાનમાં બેઠાડ્યા. જે વ્યક્તિ આવે પૈસા લેવાનું ભૂલી જાય, બધો માલ વેચી નાખે. કીધું આ દુકાનમાં નહીં હાલે, એક કામ કરી આને ખેતરમાં ઊભો રાખીએ, ખેતરમાં પશુ પક્ષી આપણું અનાજ ન ખાઈ જાય ઊભો રાખીએ. જડ ભરતને ખેતરમાં ઊભા રાખ્યા, પશુ પક્ષી નહોતા આવતા, એને સામેથી બોલાવે આવો ખાવ. રામજી કી ચિડિયા રામજી કા ખેત, ખાવરી ચિડિયા ભર ભર પેટ, પેટ ભરીને ખાઓ આ તમારું જ છે. તો આમ જડ ભરતજી પોતાનું જીવન વ્યતીત કરે. એક દિવસ ખેતરમાં ઊભા હતા અને એક ઘટના ઘટી. શ્રી સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને કહે છે કે એક ડાકુઓનો સરદાર હતો, અને એ ડાકુનો સરદાર કાળી માતાનો ભગત, કાળી દેવીનો ઉપાસક હતો. એને મનમાં એવું કે આપણે કાળી દેવીને જો નર બલિ આપીએ, મનુષ્યની બલિ ચડાવીએ તો કાળી દેવી પ્રસન્ન થઈ જાય, પણ વાસ્તવમાં એવું કંઈ છે નહીં. કાળી દેવી તો કાંદા લસણ પણ નથી ખાતી, મનુષ્ય કેવી રીતે ખાય? એ તો માં છે, માં પોતાના પુત્રને કેવી રીતે ખાઈ શકે? પણ અમુક તમોગુણી પ્રકૃતિના લોકો પોતાને માંસ ખાવું હોય એટલે દેવી દેવતાઓના નામનું બિલ ફાડે, દેવી દેવતાના નામે માંસ મદિરા લાવે અને પછી ગ્રહણ કરે. આપણા ભારતમાં એ નથી થતું. શિવરાત્રિના દિવસે લોકો ભાંગ પીવે અને શિવજીનો પ્રસાદ છે, શિવજીનો પ્રસાદ છે એમ કહી ભાંગને વેચે. આપણે કહીએ ભાંગ શા માટે પીવો છો? આ ભાંગ તો એક નશો છે, નશો ન કરવો જોઈએ. તો જે પોતાની જાતને શિવજીના ભક્ત માનતા હોય એમ કે આ તો ભાંગ શિવજીએ પીધી હતી ને એટલા માટે અમે પીએ છીએ. શિવજીએ ભાંગ પીધી હતી એવું શિવપુરાણમાં કોઈ જગ્યાએ વર્ણન નથી, કે ભાગવત પુરાણમાં કોઈ જગ્યાએ વર્ણન નથી. અમુક લોકોને મનમાં એવું છે કે શિવજી ગાંજો પીવે છે. ગુજરાતમાં ભજને કંઈક ગાય છે ને, ભાંગ વાવે શિવજી ને ભોળાનાથને એવું કંઈક ગાય છે, તદ્દન ખોટી વસ્તુ છે. લોકોને ભાંગ પીવી છે, લોકોને નશો કરવો છે. તમારે નશો કરવો હોય તો કરો ને, પણ એમાં શિવજીને શા માટે ઘસીટો છો? ભક્તો નશો કરશો એક વખત કદાચ ભગવાન તમને છોડી દેશે, પણ શિવજી જેવા મહાત્માઓને જ્યારે તમે આ નશાઓમાં લાવશો ભગવાન ક્યારેય નહીં છોડે. ધર્મની આડમાં પાખંડ ન થવું જોઈએ. આજે લોકો ધર્મના નામે અધર્મ કરી રહ્યા છે. તો કાળી દેવીનો ભગત હતો, એમણે વિચાર કર્યો કાળી દેવીને પ્રસન્ન કરીએ નર બળી ચડાવીને, મનુષ્યની બળી. શાસ્ત્ર વાંચો, શાસ્ત્રમાં લખ્યું છે કલૌ પંચ વર્જયેત, કળિયુગમાં પાંચ વસ્તુ તો વર્જિત છે. અશ્વમેઘમ ગવાલંભમ દેવરે પુત્રોત્પત્તિ, કળિયુગમાં અશ્વમેઘ યજ્ઞ વર્જિત, ગાયની હત્યા, ગાયની બલિ આપી પણ વર્જિત, પોતાના દેવરથી પુત્રની ઉત્પત્તિ કરવી એ પણ વર્જિત. કલિયુગમાં કહેવાય છે સંન્યાસ પણ વર્જિત. એમ કળિયુગમાં આ વસ્તુ વર્જિત છે, ન કરવી જોઈએ, પણ આ કરી રહ્યો હતો. અને એના ચાર અનુચરોને કીધું જાઓ
અને એક મનુષ્યને લઈને આવો, આપણે કાળી દેવીની બલિ ચડાવશું. એ ડાકુના સરદારના ચાર અનુચર ગયા અને મનુષ્યને ગોતે. એ ગોતા 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 જડ ભરત જ્યાં ઉભા હતા એ ખેતરમાં આવ્યા. જડ ભરત ઉભા હતા, કીધું ચાલો તમારી બળિ ચડાવવાની છે. આ તો જડ હતા, આ તો ક્યારેય કોઈને ના ને. ઓકે ચાલો, એ અનુચરો સાથે ચાલવા માંડ્યા અને રસ્તામાં વિચાર કરતા હતા કે આ તો તંદુરસ્ત છે, કાળી દેવી જ્યારે આને ખાશે તો આપણી ઉપર પ્રસન્ન થશે. જડ ભરત જ્યારે જડ ભરતને ડાકોના સરદાર પાસે લઈને આવે, ડાકોનો સરદાર પ્રસન્ન થાય, કીધું આને નવડાવો, ખવડાવો, પીવડાવો, કાલે આપણે આની બલિ ચડાવશું. બહુ ખવડાવે અને બીજા દિવસે સવારે જ્યારે કાળી દેવીની બલિ ચડાવવા માટે આવે, જડ ભરતને કે આ ખાંચામાં તમારું માથું મસ્તક રાખો. આ તો જડ હતા, એ જ્યાં માથું વધેરવાનું હતું એ ખાંચામાં એનું મસ્તક મૂકી દીધું. અને એ સમયે કાળી દેવીને પ્રસન્ન કરવા માટે એ ડાકુના સરદારે પોતાના હાથમાં ચમચમ ચમચમ ચમકતી તલવાર લઈ લીધી. એ જડ ભરતને મારવા માટે કાળી દેવીના સરદારે, એ ડાકુના સરદારે એના હાથમાં એ ચમકતી તલવાર હાથમાં લીધી અને એક બે ત્રણ કહી, અને જેવું જડ ભરતનું મસ્તક વધેરવા જાય, ભક્તો તલવાર જેવી જળ ભરતના મસ્તક ઉપર આવે એની પહેલા તો કાળી દેવી મૂર્તિ ફોડીને પ્રકટ થઈ ગઈ. કાળી દેવી એની સમસ્ત અનુચરોને લઈ પ્રકટ થઈ, સૌપ્રથમ એ ડાકુના સરદારના હાથમાંથી તલવાર ખેંચી લીધી. અને તલવાર ખેંચી એ ડાકુના જેટલા પણ અનુચર હતા બધાના મસ્તક વધેરી નાખ્યા, અને બધાના મસ્તક વધેરી બધાનું ખૂન પીવા માંડી. આજે અદ્ભુત નૃત્ય કરે. આજે કાળી દેવીનો ક્રોધ ઉત્પન્ન થયો અને કાળી દેવીના પ્રકોપથી ત્યાં ઉભા રહેલા સમસ્ત સભાસદો વિચલિત થઈ ગયા. અને અંતે કાળી દેવીએ ડાકુના સરદારને પકડી જે ખાંચામાં ડાકુ જળ ભરતનું મસ્તક મૂક્યું હતું એ જ ખાંચામાં એ ડાકુનું ડાકુના સરદારનું મસ્તક મૂકી અને એનું માથું વધાર્યું. શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે, અને કાળી દેવી જડ ભરત પાસે આવે છે, બંને હાથ જોડી જડ ભરત પાસે ક્ષમા માંગે છે. પ્રભુ ક્ષમા કરી દેજો, આ મારા ભક્તોમાં કોઈ બુદ્ધિ નથી હોતી, તમારી જેવા મહાન ભક્તનું મસ્તક કાપવા માંગતા હતા, એ શું જાણે વૈષ્ણવોની શું મહિમા છે. તમે તો વિષ્ણુના ભક્ત, વિષ્ણુના જન, અને ભગવાન વિષ્ણુ તો તમને હૃદયમાં રાખે છે, અને એવા વૈષ્ણવને મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ક્ષમા કરજો. આટલું કહી કાળી દેવી ત્યાંથી વિદાય લે. જડ ભરત પાછા પોતાના ખેતરમાં આવીને ઉભા રહે, જડ હતા. સોબીર દેશના રાજા, આપણા સૌરાષ્ટ્રના એક રાજા હતા જેનું નામ હતું રહુગણ. રાજા રહુગણની ઈચ્છા થઈ કે હું ભગવાન કપિલદેવ પાસે જ્ઞાન ગ્રહણ કરું. ગંગાસાગર જઈ રહ્યા હતા, પણ ભગવાનના મંદિરે જઈએ ને કે ગુરુના આશ્રમે જઈએ ને તો આપણો અહંકાર અને અભિમાન ત્યાગી ભગવાનના મંદિરે જવું જોઈએ. ભગવાન પાસે દાસ ભાવના લઈને જવું જોઈએ. પણ રાજા રહુગણને ઈચ્છા તો બહુ સારી હતી કે હું જ્ઞાન ગ્રહણ કરું, પણ અભિમાનથી મુક્ત નહોતા થયા. માટે રાજ પરિવેશ અને પાલખીમાં બેસી એ પાલખીને ચાર જણા એ પાલખી ઉપાડી રહ્યા છે. એ પાલખીમાં બેઠા બેઠા રાજા રહુગણ ગંગાસાગર જવા માટે નીકળી પડ્યા છે જ્ઞાન ગ્રહણ કરવા. થયું એવું, જતા જતા ચાલતા ચાલતા એ પાલખી ઉપાડવા વાળો એક વ્યક્તિ બીમાર પડી ગયો. તો અન્ય અનુચરોએ કીધું કે રાજન, આ એક વ્યક્તિ બીમાર થઈ ગયો, શું કરવું? એક ટાયરમાં પંચર થઈ ગયું છે, કરવું શું?
કીધું જાઓ ગોતો અહીંયા આજુબાજુમાં કોઈ પાલખી ઉપાડવા માટે મળી જશે અને કેજો રાજા રઘુગણનો આદેશ છે. રાજા રઘુગણની પાલખી નીચે મૂકી ત્રણ જણા ગયા ગોતવા. જળ ભરત ખેતરમાં ઉભા હતા, દેખાણું કે આ તંદુરસ્ત છે, આ પાલખી બહુ સારી રીતે ઉપાડશે. કીધું ચાલો રાજા તમને બોલાવે છે પાલખી ઉપાડવા. તો જળ ભરત તો જીવનમાં ક્યારેય કોઈને ના નહોતી પાડી. ભક્તો માટે એક બહુ સુંદર ઉપદેશ છે ભાગવતમાં, ક્યારેય કોઈને ના ન કહેવી જોઈએ. પછી ભલે આપણાથી કામ થાય કે ન થાય, પણ ના તો કોઈને કહેવી જ ન જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. જળ ભરતે કીધું ચાલો તમારા રાજા બોલાવતા હોય સેવા માટે તો હું સેવા કરીશ. રાજા અને જોઈને પ્રસન્ન થયા, જળ ભરતને આગળ રાખ્યા. કીધું સારું ટાયર છે ને એટલે આગળ રાખો. જળ ભરત તંદુરસ્ત હતા, ચિંતા તો હતી નહીં. આ સંસારમાં જેને ચિંતા હોય ને, એ ગમે એટલું ખાય, એ ગમે એટલું શુદ્ધ ઘી નાખીને રોટલા ખાતા હોય, છતાં એનું શરીર ન વધે. અને અમારી જેવાને કોઈ પ્રકારની ચિંતા નહીં, પાણી પીવે તોય શરીર વધે, રોજ 100-150 ગ્રામ શરીર વધતું જાય. આ ચિંતા શરીર નથી વધવા દેતી. જળ ભરતને કોઈ ચિંતા નહોતી, માટે શરીર તો તંદુરસ્ત હતું. અને કીધું આને આગળ રાખો, આ પાલખી બહુ સારી ઉપાડશે. જળ ભરત આગળ ઉભા રહે અને પાલખી ચલાવે, બહુ સુંદર પાલખી ચાલી રહી છે. પણ ચાલતા ચાલતા જંગલના માર્ગે જળ ભરતજીએ જોયું કે નીચે કીડીની હાર થઈ રહી છે, અમુક કીડાઓ ચાલી રહ્યા છે. ભગવાનનો ભગત, કૃષ્ણ ભક્ત ક્યારેય કોઈ જીવને દુઃખી ન કરે, એ કીડીથી લઈને બ્રહ્મા સુધી કોઈ પણ વ્યક્તિને દુઃખ ન આપે. જળ ભરતે જોયું કે નીચે કીડાઓ છે, મારે જળ ભરત એ કીડાઓને પાર કરવા માટે ને બચાવવા માટે એક જોરથી કૂદકો મારી ગયા. જળ ભરતે પાલખી પકડીને જેવો કૂદકો માર્યો, ઓલા ત્રણના હાથમાંથી પાલખી છૂટી ગઈ, આ એકલા પાલખીને ઉપાડીને આગળ વયા ગયા. અને પાછળના ત્રણેય આગળ આવ્યા પાલખી પકડી. પણ જ્યારે કૂદકો માર્યો ત્યારે આપણા ગુજરાતની એસટી બસના ડ્રાઈવરો ગમે એટલું મોટું સ્પીડ બ્રેકર હોય પણ બ્રેક ન મારે, અને યાત્રીઓને જેટલો કષ્ટ થાય એવો કષ્ટ રાજા રઘુગણને થયો. કીધું કે આ શું છે, તમે થોડું જોઈને પાલખી ચલાવો, તમે જાણતા નથી અંદર મને કષ્ટ થઈ રહ્યો છે. તો પાલખી પડવાવાળાએ કીધું કે કોઈ વાંધો નહીં રાજા, હવે અમે ધ્યાન રાખશું. જળ ભરતને સમજાવ્યા, એ આ રાજા છે, હાથમાં તલવાર છે, તમે બરોબર ચલાવો નહીં તો તમને મારી નાખશે. કોઈ વાંધો નહીં, હું બરાબર ચલાવીશ. જળ ભરત ચાલે, ફરીથી માર્ગમાં કીડા મકોડા આવે, જળ ભરતને બચાવવા માટે ફરીથી કૂદકો મારે. કૂદકો મારતા જ રાજા રઘુગણને કષ્ટ થયો. કીધું એકવાર મારી વાત સમજમાં નથી આવતી, મને કષ્ટ થઈ રહ્યો છે, કોણ છે આ? એટલે બાકીના ત્રણ હતા રાજા પાસે આવ્યા, મહારાજ આ અમારું કામ નહીં, આ નવો આવ્યો છે ને આ એનું કામ છે. રાજા રઘુગણ કે બોલાવો એને મારી સામે. રાજા રઘુગણ પોતાની ચાબુક બતાવીને કહે છે કે હવે જો પાલખી બરાબર ન ચાલી તો આ ચાબુકથી હું તને બરાબર કરી નાખીશ, આ ચાબુકથી હું તારી ખબર લઈશ. રાજા રઘુગણ કે ઠીક છે, હવે હું બરાબર ચલાવીશ. જળ ભરતે કીધું બરાબર ચલાવીશ. પાલખી ફરીથી ઉપાડે, ફરીથી પાલખી ચાલવા માંડે, ફરીથી કીડા મકોડો આવે, જળ ભરત એને બચાવવા માટે ફરીથી કૂદકો મારે. બસ રાજા રઘુગણે આદેશ દીધો, પાલખી નીચે ઉતારો. રાજા રઘુગણ પાલખીમાંથી બહાર નીકળે, હાથમાં ચાબુક છે, અને જેવા જળ ભરતને મારવા જાય, તને ખબર નથી પડતી મને કેટલો કષ્ટ થાય છે, હું તારી ખબર લઈશ, હું તને ઠીક કરી નાખીશ. આજ સુધી જળ ભરત પોતાના મુખેથી એક શબ્દ નહોતા બોલ્યા, આજે જીવનમાં પ્રથમ શબ્દ જળ ભરતના મુખમાંથી નીકળ્યા છે, રાજન તમે મને ઠીક કરશો, પેલા તમે તમારું દિમાગ ઠીક કરાવો. બહુ સુંદર જળ ભરતે વાત કરી, તમે મને ઠીક કરવા ચાલ્યા છો, પેલા તમે તમારું દિમાગ ઠીક કરાવો. રાજન
અમે ત્રણ ત્રણ દિવસથી તમારી પાલખી ઉપાડી રહ્યા છીએ, છતાંય અમને કોઈ કષ્ટ નથી થતો, અને તમને મખમલ ઉપર બેસીને કષ્ટ થઈ રહ્યો છે? આટલી સુવિધા હોવા છતાં પણ તમને કષ્ટ થઈ રહ્યો છે રાજન? આનું એક જ કારણ છે, તમારું મન તમારા વશમાં નથી. તમે મને શું ઠીક કરવાના, પહેલા તમે તમારું મન ઠીક કરાવો, તમે તમારા મનને રિપેર કરાવો. અને તમે શું કહેતા હતા, તમે મને મારશો? અરે તમે મને મારીને પણ નહીં મારી શકો, કારણ કે આત્મા ક્યારેય મરતી નથી. નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ કલે દંત્યાપો ન શોષ્યતિ મારુત. આત્માને ક્યારેય અગ્નિ દ્વારા સળગાવી નથી શકાતી, શસ્ત્ર દ્વારા કાપી નથી શકાતો, પાણી દ્વારા ભીગોવી નથી શકાતો, અને વાયુ દ્વારા સુકાવી નથી શકાતો. આત્માને ક્યારેય કોઈ મારી નથી શકતું. તમે મને શું મારવાના, હું તો આ શરીર નહીં, હું તો આત્મા છું. જ્યારે જળ ભરતે આટલી ઊંચી વાત કરી, રાજા રઘુગણ તો પાણી પાણી થઈ ગયા. જે વ્યક્તિને હું ત્રણ ત્રણ દિવસથી ખીજાવું છું, અને એ વ્યક્તિ આટલી ઊંચી વાત કરે છે, આ કોઈ સાધારણ મનુષ્ય નહીં, આ તો કોઈ ગુરુ લાગે છે, આ તો કંઈ ભગવાન તો નથી. રાજા રઘુગણે ચાબુક મૂકી દીધી, બંને હાથ જોડીને કહે છે કે તમે તો દિવ્ય જ્ઞાન, દિવ્ય ઉપદેશ તમારા જીવનમાં ધરાવો છો, તમે છો કોણ? પહેલો જ પ્રશ્ન પૂછો કે આટલી સુંદર વાત કરવા વાળા તમે છો કોણ? કારણ કે આ સૌરાષ્ટ્રનો રાજા રઘુગણ બહુ સુંદર વાત કરે કે આ રાજા રઘુગણ ઇન્દ્રના વજ્રથી નથી ડરતો. નામ વિશંકે સુરરાજ વજ્રાત ન ત્રિશુલાત ન યમસ્ય દંડાત. હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું શિવજીના ત્રિશુળથી નથી ડરતો, હું અગ્નિ અર્ક સોમ હું આ સંસારમાં કોઈ વસ્તુથી નથી ડરતો. આ સૌરાષ્ટ્રનો રાજા રઘુગણ જો ડરતો હોય તો એ બ્રાહ્મણના અપરાધથી, વૈષ્ણવના અપરાધથી ડરે છે. કારણ કે આ સંસારમાં બધા અપરાધ ક્ષમા થઈ શકે, પણ વૈષ્ણવ અપરાધ ક્યારેય ક્ષમા નહીં થઈ શકે. તમે વૈષ્ણવ તો નથી, તમે બ્રાહ્મણ તો નથી, તમે છો કોણ? જ્યારે સૌરાષ્ટ્રના રાજાએ એવું પૂછ્યું તમે છો કોણ, ત્યારે જળ ભરત કહે છે તમે રાજા ભરતનું નામ સાંભળ્યું છે? કીધું હા, રાજા ભરત એ જ ને જે આખી દુનિયાના રાજા હતા. સૌરાષ્ટ્રના રાજાને એવું કીધું જળ ભરતે, તમે રાજા ભરતનું નામ સાંભળ્યું છે? કીધું હા, એ રાજા ભરત આખી દુનિયાના રાજા હતા, જેણે બહુ સુંદર રાજ્ય કર્યું. કીધું હું એ જ રાજા ભરત છું. ઓ તમે રાજા ભરત છો? ત્રણેય જન્મની કથા કીધી, અને એ રાજા રઘુગણ જળ ભરતના ચરણોમાં પડી ગયા. કીધું હું નીકળ્યો તો જ્ઞાન ગ્રહણ કરવા માટે, પણ મને તો આપની કૃપાથી જ્ઞાન અહીંયા જ ગ્રહણ થઈ ગયું. ભક્તો, રાજા પ્રિયવ્રતની વંશ પરંપરા દ્વારા શ્રી સુખદેવ ગોસ્વામીએ રાજર્ષિ ભરતની કથા કીધી, અને ત્રણ જન્મમાં રાજર્ષિ ભરતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરી. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં લોક લોકાંતરનું વર્ણન છે. શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ સ્થાનમ તત્વની અંતર્ગત છે. આ પૃથ્વીમાં કયું સ્થાન ક્યાં છે, અને મનુષ્ય કેવું કર્મ કરે, અને એને કયા સ્થાનમાં જવું પડે, એ વર્ણન ભાગવતના પંચમ સ્કંદમાં થયું છે. લોક લોકાંતરનું વર્ણન કરતા કરતા શ્રી સુખદેવ ગોસ્વામીએ મહારાજ પરીક્ષિતને નરક લોકનું વર્ણન કર્યું. નરકા નામ ભગવાન કિમ આહોસ્વિત અંતરાલમ ઇતિ, કે છે આ બ્રહ્માંડમાં 14 લોક છે, અને એ 14 લોકમાં સૌથી નીચે લોક પ્રસાતલ, અને એમાં દક્ષિણની બાજુમાં એક લોક છે જેનું નામ છે નરક લોક. આ સંસારમાં જે વ્યક્તિ પાપ કરે, એવા પાપી વ્યક્તિને મર્યા પછી નરકમાં જવું પડે છે. આનું વર્ણન ભાગવતમાં પણ થયું, અને ગરુડ પુરાણમાં પણ થયું. શ્રી સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને 24 પ્રકારના નરકોનું વર્ણન કરે છે, અને 24 પ્રકારના નરકોનું વર્ણન કર્યા બાદ
અંતે કહે છે કે પરીક્ષિત, આવા તો હજારો નરક છે. આ સંસારમાં જેટલી પ્રકારના પાપ એટલી પ્રકારના નરક છે, પણ એ નરકના રાજા યમરાજ, જે જીવ આ સંસારમાં પાપ કરે, યમરાજ દ્વારા એને દંડ મળે છે. વાસ્તવમાં નરક પણ ભગવાનની વ્યવસ્થા છે. ભગવાન ચાહે છે કે સંસારનો જીવ પવિત્ર રહે, શુદ્ધ બને, અને સંસારના જીવોને પવિત્ર કરવા માટે ભગવાને આ વ્યવસ્થા કરી નરકમાં દંડ આપવાની. આપણે રોજ સવારે આ વસ્ત્ર પહેરીએ અને પછી સાંજે આ વસ્ત્ર મેલા થઈ જાય તો બીજા દિવસે સવારે માતાઓ આ વસ્ત્રને ધોવે, તો જ્યારે માતાઓ વસ્ત્રને ધોવે ત્યારે વસ્ત્ર ઉપર સાબુ લગાડે, બ્રશ મારે, પછી એની ઉપર ધોકા વાળી કરે, અને પછી એનો મૂડ, પતિ સાથે ઝઘડો થયો હોય તો એ સારો એ બધો ઝઘડો એ કપડા ઉપર કાઢે, એટલા ધોકા મારે, એટલા ધોકા આવે. પણ ભક્તો, જ્યાં સુધી વસ્ત્રમાં મેલ લાગ્યો હોય અને એની ઉપર જ્યાં સુધી ધોકા ન મારવામાં આવે ત્યાં સુધી મેલ નીકળતો નથી, વસ્ત્ર શુદ્ધ થતા નથી. એમ અનેક જન્મોના ભોગોને કારણે વ્યક્તિના હૃદયમાં મેલ લાગી ગયો છે, અને યમરાજ દ્વારા જ્યાં સુધી એને ધોકા નથી મળતા, દંડ નથી મળતો, ત્યાં સુધી આ જીવ પવિત્ર થતો નથી. કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે માતાઓ ધોકા શા માટે મારતા છે, તો કપડાને કદાચ પ્રેમ કરે ને તો એ માટી નીકળે નહીં, એની માટે ધોકાવા જ પડે. એમ યમરાજ જો પ્રેમ કરવાનું ચાલુ કરે તો આ સંસારનો જીવ સુધરે નહીં. સંસારના જીવોને સુધારવા માટે ભગવાનની આ એક વિશેષ વ્યવસ્થા, એ છે નરક. અને સુખદેવ ગોસ્વામીએ કીધું, આ સંસારમાં ત્રણ પ્રકારના કર્મ, કર્મ, અકર્મ અને વિકર્મ. કર્મ તો બધા કરે છે, કર્મ કર્યા વગર આ સંસારમાં કોઈ રહી નથી શકતો. નહીં તિષ્ઠતિ કર્મકૃત જાતુ તિષ્ઠતિ કર્મકૃત, નહીં કશી ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ કર્મકૃત, કાર્યતે હિ વશઃ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે. પ્રકૃતિના ગુણોમાં રહેવાના કારણે સંસારના સમસ્ત જીવો કર્મ કરે છે, પણ જ્યારે આ સંસારનો જીવ કર્મ કરે ત્યારે એના કર્મનું એને ફળ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ વેદ શાસ્ત્ર અનુસાર કર્મ કરે, પોતાનું જીવન વ્યતીત કરે, નિત્ય કર્મ કરતો હોય એને માત્ર કર્મ કહેવાય. સવારમાં જાગવું, સ્નાન કરવું, બ્રશ કરવું, આ બધા કર્મ છે, જે કરવા જ પડે. બીજી પ્રકારના કર્મ છે વિકર્મ. વિકર્મનો અર્થ થાય ભગવાનના નિયમને તોડી. ભક્તો, ભગવાને આ જ્યારે સૃષ્ટિ બનાવી, મેં પહેલા દિવસે કીધું હતું કે આ સૃષ્ટિ બનાવતાની સાથે જ ભગવાને વેદ બનાવ્યા. શા માટે? કે આ મનુષ્ય જીવન, આ મનુષ્યો વેદોને વાંચી અને વેદ અનુસાર પોતાનું જીવન વિતાવે. મનુષ્યોની માટે કંઈક નિયમ બન્યા છે જે ભગવાને બનાવ્યા છે, તો ભગવાને બનાવેલા નિયમ અનુસાર કોઈ વ્યક્તિ કર્મ કરે તો એને કર્મ કહેવાય, અને ભગવાનના બનાવેલા નિયમોને તોડી અને કોઈ કર્મ કરે તો એને વિકર્મ કહેવાય. હવે અમુક લોકોને નિયમ શું છે એ જ નથી ખબર, તો એને તોડવાની જોડવાની વાત જ ક્યાં રહી. પહેલા તો નિયમ શું છે એ જાણવા જોઈએ. આ પ્રકૃતિના અમુક નિયમો છે. મનુષ્યએ ક્યારેય કોઈ જીવાત્માને મારવો ન જોઈએ, મનુષ્યએ ક્યારેય હિંસા ન કરવી જોઈએ, આ બધા નિયમો છે. પણ આવા નિયમો કોઈ તોડે તો એને વિકર્મ કહેવાય, બીજા શબ્દોમાં એને પાપ કહેવાય છે. અને જે વ્યક્તિ પાપ કરે છે એને મર્યા પછી ભગવાનની વ્યવસ્થા અનુસાર નરકમાં જવું પડે છે. તો કર્મ તો કરવા જ પડશે, તો શું કરવું? કૃષ્ણ કહે છે, ત્રીજી પ્રકારનું કર્મ છે અકર્મ. ભક્તો, આપણે આપણા જીવનમાં અકર્મ કરીએ, અકર્મનો અર્થ થાય
જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્યમાં ભગવાનને સાથે જોડી દઈએ. કાર્ય તો કરવાના જ છે. ભગવાન ક્યારેય એવું નથી કહેતા કાર્ય કર્મ ન કરો, કર્મ કરો, પણ આપણા કર્મોની સાથે ભગવાનને જોડો. કર્મ સાથે ભગવાનને જોડવાનો અર્થ છે જીવનનું કોઈ પણ કર્મ ભગવાન માટે કરો, અથવા જીવનમાં કોઈ પણ કર્મ કર્યું હોય તો એનું ફળ ભગવાનને અર્પણ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા, પોતાની કાયાથી, મનથી, ઇન્દ્રિયોથી, વાણીથી, બુદ્ધિથી, સ્વભાવથી, કરોતિ યત્યત સકલમ, આપણે ગમે એટલા કર્મ કરીએ એ કર્મ ભગવાનને અર્પણ કરી દે એને અકર્મ કહેવાય. અને ભગવાન માટે કે ભગવાનને અર્પણ કરવા માટે જે કર્મ કરીએ છીએ એ કર્મનું ક્યારેય બંધન નથી લાગતું, એ કર્મનો ક્યારેય દોષ નથી લાગતો. અને એવા કર્મ કરવાથી આપણને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. બહુ સરળ ભક્તો, આ કર્મને જ બીજા ભાષામાં ભક્તિ કહેવાય. ભક્તિ કરવી બહુ સરળ છે. જીવનમાં જે કાર્યો કરીએ એ કાર્યો કરતા રહો, પણ કૃષ્ણને એની સાથે જોડો, તમારા કાર્ય ભક્તિમાં બદલાઈ ગયા. આપણે રોજ 3 વાર ખાઈએ છીએ, ભોજન કરીએ છીએ, તો ભોજન કરવાની ના નથી, પણ જ્યારે ભોજન બનાવીએ તો સૌ પ્રથમ એ ભોજન ભગવાનને અર્પણ કરો અને પછી ગ્રહણ કરો, તો આ ભક્તિ થઈ ગઈ. અને ભગવાનને અર્પણ કર્યા વગર ભોજન કરીએ તો એ પાપ થયું, આવું ગીતામાં લખ્યું છે. ભુંગતે તેતુ અગમ પાપા યે પચંતિ આત્મકારણાત. જે વ્યક્તિ ભોજન બનાવીને સીધું પોતે ગ્રહણ કરે તો એ પાપ કહેવાય છે. એ ભોજન નહીં, એ વ્યક્તિ પાપ ખાઈ રહ્યો છે. પણ ભક્તો, એ જ ભોજન, વધારે મહેનત નથી, ખાલી 5 મિનિટ મોડું થશે, બાકી બીજું કોઈ આમાં તમારો ઘાટો નથી, કોઈ નુકસાની નથી. પણ એ જ ભોજન, એમાં તુલસી પત્ર મૂકી ભગવાન માટે બહુ સુંદર થાળી અને વાટકા લઈ અને એ થાળ ભગવાનને ધરાવો, અને ભગવાનને ધરાવ્યા પછી જો એને તમે ગ્રહણ કરો તો એ જ ભોજન એ પ્રસાદ બની જાય છે. કેટલું સુંદર કર્મ છે ભક્તો. આપણે આપણા જીવનના કાર્યોને નથી બદલવાના. કાર્ય જે કરો છો એ જ કરો, પણ એ કાર્યો પાછળ જે ભાવ છે, જે ભાવના છે, એ ભાવનાને બદલવાની છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી આ સંસ્થાનું નામ રાખ્યું કૃષ્ણ ભાવના મૃત સંઘ. આ સંસ્થામાં કાર્ય બદલવાની કોઈ વાત નથી, માત્ર ભાવ બદલવાની વાત છે. ભાવ શુદ્ધ રાખો, વિચાર શુદ્ધ રાખો. વ્યક્તિ કાર્યોથી નહીં, વ્યક્તિ વિચારથી મહાન હોય છે. શુદ્ધ વિચાર રાખી ભગવાનને થાળ ધરીએ અને પછી એને ગ્રહણ કરીએ, જેથી એ પ્રસાદ રૂપે આપણને પ્રાપ્ત થાય. જીવનમાં કોઈ પણ વસ્તુ મળી હોય તો પહેલા ભગવાનને અર્પણ કરીએ. આપણે કોઈ વસ્ત્ર લાવીએ તો સૌથી પહેલા ભગવાન માટે વાઘા બનાવીએ, વસ્ત્ર બનાવીએ, સારામાં સારી વસ્તુ ભગવાનને અર્પણ કરીએ અને પછી એને ગ્રહણ કરીએ, એમાં કોઈ દોષ નથી. ઘણીવાર લોકો એમ કહેતા હોય અમે નોનવેજ નથી ખાતા, અમે તો વેજીટેરિયન છીએ, અમે તો માંસાહાર નથી કરતા. ભક્તો, આ સંસારમાં જે માંસ ખાય છે ને એ પાપી છે, અને જે લોકો અન્ન ખાય છે ને એ પણ પાપી છે. માંસાહાર કરવો, માંસ ખાવું એ પાપ છે. કારણ કે પશુઓમાં જીવ છે. તો શું આપણે અન્ન ખાઈએ છે, અન્નમાં જીવ નથી? ભારતના વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે સાબિત કર્યું છે કે વનસ્પતિમાં પણ જીવન છે. વનસ્પતિમાં પણ આપણે ફળ ફ્રૂટ શાકભાજી જે કાંઈ પણ ખાઈએ એમાં પણ જીવાત્મા છે. એક બકરાને કાપીને ખાઓ અને જેટલું પાપ લાગે, રોટલી ખાઓ એમાં પણ એટલું જ પાપ છે. કારણ કે બકરામાં આત્મા છે તો અન્નમાં પણ આત્મા છે. એટલા માટે જે ફણગો ફૂટ્યો, બંનેમાં આત્મા છે, બંનેમાં ચેતના છે. આ બંને ખાવાથી પાપ લાગશે ભક્તો. અન્નમાં પણ પાપ છે, દોષ છે. એ અન્ન ઉગાવવા માટે અનેકો પ્રકારની દવા નાખવી પડે, અનેકો જીવાત કીડા મરી જાય, એ પાપ છે. માટે એ અન્નમાં રહેલા પાપથી પવિત્ર થવું હોય તો
તો સૌ પ્રથમ અન્ન ભગવાનને ધરાવવું જોઈએ. અને અન્ન જ્યારે આપણે ભગવાનને અર્પણ કરીએ તો એમાંનું જે પાપ છે એ પાપ ભગવાન ખેંચી લે. ગીતામાં કીધું છે, અહમ ત્વામ સર્વ પાપે ભ્યો, એ અર્જુન મને જો અર્પણ કરશો તો હું બધું પાપ લઈ લઈશ. ભગવાન પોતાના માથે પાપ લઈ. અને પછી અન્નને શુદ્ધ કરીએ, પ્રસાદના રૂપે આપણે પ્રદાન કરીએ. કહેવાનો તાત્પર્ય એ જ કે જીવનના કર્તવ્ય કરો, કાર્ય કરો, પણ સાથે ભગવાનને જો. ભોજન કરીએ તો ભગવાનને અર્પણ કરીએ, આપણી પત્ની હોય તો પત્નીને ખાલી પત્ની જ ન સમજતા એને ભગવાનની સેવામાં લગાડી, સંતાનોને પોતાની સેવા ન કરાવતા એને ભગવાનની સેવા કરાવીએ, એને સારા સંસ્કાર આપીએ, એને ભગવાન સાથે જોડીએ અને જીવન આધ્યાત્મિક બનાવીએ. અને જીવન આધ્યાત્મિક બનાવવા માટે બધાને ધોતી કુર્તા કે મુંડન કરવાની જરૂર નથી. તમે જ્યાં છો, જ્યાં રહો છો ત્યાં જ રહો, પણ બસ જીવનમાં ભગવાનને જોડો. સમય મળે ત્યારે મંદિરે જાઓ, કથા કીર્તન કરો, ઘરે સાધુ સંતોને બોલાવો, એની સેવા કરો. જીવન ધન્ય છે. જે લોકો આવું જીવન વિતાવે એને અકર્મ કહેવામાં આવે છે. અને આવું અકર્મ કરવાવાળો વ્યક્તિ આ જીવનમાં પણ સુખી રહે અને મર્યા પછી ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. પણ જેના જીવનમાં ભક્તિ જેવી કોઈ વસ્તુ નથી, મન ફાવે ત્યાં જમી લે, મન ફાવે ત્યારે ખાઈ લે, ગમે તેવું ખાય, ગમે એવું કાર્ય કરે, ભગવાનના નિયમ નીતિનું કોઈ ધ્યાન ન રાખે, એ મર્યા પછી નરકમાં જાય, અનેકો પ્રકારની યાતના ભોગવે અને પછી 84 લાખના ચક્કરમાં ફસાઈ જાય છે. સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને જ્યારે નરકનું વર્ણન કર્યું, ભક્તો ભયંકર વર્ણન છે. અને આવા ભયંકર નરકનું વર્ણન જ્યારે સુખદેવ ગોસ્વામી કરે છે ત્યારે મહારાજ પરીક્ષિતે સુખદેવ ગોસ્વામીએ કીધું, મહારાજ બસ હવે આ નરકનું વર્ણન બંધ કરો. અને હવે તમે એ કહો કે સંસારના જીવોને નરકમાં જતા કેવી રીતે રોકી શકાય, કારણ કે તમે એવું કહેતા હો કે પાપ કરવાવાળા પ્રત્યેક વ્યક્તિને નરકમાં જવું જ પડશે, તો આ દુનિયામાં એવો કયો વ્યક્તિ છે જે પાપ નથી કરતો? કયો વ્યક્તિ છે જે પાપ નથી કરતો? ઘણી વાર લોકો એવું કહેતા હોય ને, હું ક્યારેય કોઈનું કાંઈ નથી બગાડતો, હું કોઈનું ખોટું નથી કરતો, હું પાપ નથી કરતો. ભક્તો, આપણે ઘરેથી ઓફિસે ચાલીને જઈએ છીએ ને, આપણા પગ નીચે અનેકો જીવજંતુ મરી જાય છે, શું પાપ નથી કરતો? આપણે સવારમાં ગરમ પાણીએ સ્નાન કરીએ અને ગરમ પાણી જ્યારે ગટરમાં જાય એમાં અનેક જીવજંતુ ગરમ પાણીને સ્પર્શ કરતા જ મરી જાય છે, શું આ પાપ નથી? ભોજન બનાવવા માટે જ્યારે અગ્નિ પ્રગટ કરીએ એ અગ્નિમાં અનેકો જીવજંતુ મરી જાય છે, એ પાપ નથી? અરે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં પણ અનેક જીવજંતુ પ્રવેશ થાય અને મરી જાય છે, આ પાપ નથી? જીવનમાં અમુક પાપ એવા છે જેની આપણને ખબરે નથી, અજાણતામાં આપણે પાપ કરીએ છીએ, અને અનુ અમુક પાપ એવા છે ખબર હોવા છતાં પણ આપણે કરીએ છીએ. અલ્ટિમેટલી આ સંસારમાં બધા જીવો પાપ તો કરે જ, અને જો પાપ કરવાવાળાને નરકમાં જવું પડતું હોય તો જગતના બધા જીવોને નરકમાં જવું પડશે. મહારાજ પરીક્ષિતનું હૃદય કાંપી ગયું, ધ્રુજી ગયા. અને માનવ સમાજનું કલ્યાણ કરવા માટે મહારાજ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, અધુનેહ મહાભાગ યથૈવ નરકા નર નાના ઉગ્ર યાતના ન ઈયાત તન્મે વ્યાખ્યા તું મરહસી. હે મહાભાગ સુખદેવ ગોસ્વામી, તમે મને એ કહો કે સંસારના જીવોને નરકમાં જવાથી બચાવવા માટે કોઈ ઉપાય છે તમારી પાસે? એવો કોઈ ઉપાય ખરો કે જેથી સંસારનો જીવ પાપ કર્યું હોય અને એવો પાપી વ્યક્તિ નરકમાં જવાથી બચી જાય? મહારાજ પરીક્ષિતના હૃદયમાં કરુણા હતી અને કરુણાને કારણે મહારાજ પરીક્ષિતે મનુષ્ય માટે, સંસારના જીવો માટે પ્રશ્ન પૂછ્યો. બાકી આ પ્રશ્ન પરીક્ષિત મહારાજ માટે તો હતો જ નહીં, કારણ કે મહારાજ પરીક્ષિતને તો સુખદેવ ગોસ્વામીએ પહેલા દિવસે જ કહી દીધું હતું
કે પરીક્ષિત, તમે 7 દિવસ પછી ભગવાનની પ્રાપ્તિ કરશો, ગેરંટી હું આપું છું. મહારાજ, પરીક્ષિત તો નરકમાં જવાના જ નહોતા, એ તો માનવ સમાજ માટે પ્રશ્ન પૂછે. કારણ કે મહારાજ પરીક્ષિત સાધુ સ્વભાવ, પર દુઃખે દુઃખી. તો પૂછ્યું છે કે કોઈ વ્યક્તિએ પાપ કર્યું હોય, એ વ્યક્તિ નરકમાં જવાનો હોય, તો એવા પાપીની માટે કોઈ એવો ઉપાય કહો કે જેથી નરકમાં જવાથી બચી જાય. ઉત્તર આપતા શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે, ન પચિતેવા પચિતિમ યથામંસ્કૃતસ્ય ક્રિયાન મન ઉક્ત પાણી ભી ધ્રુવમ સવે પ્રેત્ય નરકાનું પેતી ય કીર્તિતા ભવત સ્મિગ્ન યાતના. હે પરીક્ષિત, ઉપાય છે. શું ઉપાય છે? આ સંસારમાં કોઈ વ્યક્તિએ પાપ કર્યું હોય અને એ પાપી વ્યક્તિ જો આજ જીવનમાં પ્રાયશ્ચિત કરી લે, નાનું પાપ કર્યું હોય તો નાનું પ્રાયશ્ચિત, દોષસ્ય દ્રષ્ટા ગુરુલાઘવમ યથા ભીષત ચિકિત્સેન રુજામ નિજામવિત. નાના પાપનું નાનું પ્રાયશ્ચિત, મોટા પાપનું મોટું પ્રાયશ્ચિત. જેણે જેવું પાપ કર્યું હોય એવું પ્રાયશ્ચિત જો આજ જીવનમાં કરી લે તો એ વ્યક્તિ નરકમાં જવાથી બચી જાય. પ્રાયશ્ચિત હોવું જોઈએ ભક્તો. પ્રાયશ્ચિતનો અર્થ થાય પશ્ચાતાપ. પશ્ચાતાપ, આપણાથી કોઈ પાપ થયું હોય અને પછી જ્ઞાન થાય અને પાપ થયા પછી આપણા હૃદયમાં એક અગ્નિ ઉત્પન્ન થાય, આપણને તાપ લાગે, એને કહેવાય પશ્ચાતાપ. પાપને સ્વીકાર કરવો. તો આ સંસારનો વ્યક્તિ જો પ્રાયશ્ચિત કરી લે તો પાપોથી બચી જાય. ભક્તો, આપણા ઇતિહાસમાં કચ્છનો એક શૂરવીર જેનું નામ હતું જેસલ જાડેજા, શૂરવીર હતો પણ જીવનમાં અનેકો પાપ કર્યા. એક દિવસની વાત, જેસલ અને તોરલ બંને નાવમાં બેઠા છે અને નૌકામાં બેસી નદી પાર કરી રહ્યા છે. ભક્તો, એ જ સમયે તુફાન આંધી આવે, નદીઓમાં લહેરો આવે અને નૌકા ડગમગાય. જ્યારે નૌકા ડૂબવા માંડી, જેસલને તરતા નહોતું આવડતું, ત્યારે જેસલના હૃદયમાં મોતનો ભય થવા માંડ્યો, મારે મરવું પડશે. જ્યારે હૃદયમાં મોતનો ભય થયો, તોરલને કીધું કે મને મોતનો ભય લાગે, મારે શું કરવું? મારે આ મરવાથી બચવું છે, મારે મરવું નથી, મારે શું કરવું? એ જ સમયે તોરલે કીધું, જેસલ, આ હોડીમાં વજન વધી ગયું છે, તારા પાપનું વજન વધી ગયું છે. તારા જીવનમાં તે જેટલા પણ પાપ કર્યા હોય તું બોલી નાખ, તું તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે. જો તું તારા પાપનું પ્રાયશ્ચિત કરીશ તો મૃત્યુથી બચી જઈશ. આટલું સાંભળતા જ જેસલ જાડેજા એના મુખેથી જેટલા પણ પાપ કર્યા હતા એ પાપનું ઉચ્ચારણ કરે. જેટલા માથે જા વાળ સતી રાણી, જેટલા માથે જા વાળ રે, એટલા તે વકરમ મેં કર્યા, એટલા તે વકરમ મેં કર્યા. થોડા દે રે એમ જે સર કે છે, પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારું સંભાળ રે, તારી બેડલીને બોડવા નહીં દઉં, તારી નાવડીને બોડવા નહીં દઉં. જાડે જા રે એમ કીધું, જાણે જા જીવનમાં જેટલા પાપ કર્યા હોય પ્રાયશ્ચિત કરી લે, એક પછી એક પાપનો વજન ઓછો થવા માંડ્યો. જેસલ કહે છે, તોડી સરોવર પાળ સતી મેં તો
તોડી સરોવર પાળ રે ગોધન તરસિયા વાળિયા ગોધન તરસિયા વાળિયા થોડા દે રે એમ જે સર કે છે લૂંટી સરોવર લૂંટી કુવારી જાન સતી મેં તો લૂંટી કુવારી જાન રે વનના તે મોરલા મારિયા વનના તે મોરલા મારિયા ના દે રે એમ જે સર કે છે ઓ જી રે એમ જે સર અનેકો પ્રકારના પાપ નું પ્રાયશ્ચિત કર્યું ભક્તો જીવનમાં જ્યાં સુધી પ્રાયશ્ચિત હોય ત્યાં સુધી પાપથી મુક્ત થઈ શકીએ પણ મહારાજ પરીક્ષિત કહે છે કે આ સંસારમાં અમુક લોકો પ્રાયશ્ચિત તો કરે છે પણ પ્રાયશ્ચિત કર્યા પછી પણ એ પાપમાં પ્રવૃત્ત થઈ જાય છે કશ્ચિત નિવર્તતે ભદ્રાત કશ્ચિત ચરતી તતઃ પુનઃ પ્રાયશ્ચિતમ અથો પાર્થમ મનીયે કુંજર શૌચવત આ સંસારનો મનુષ્ય પ્રાયશ્ચિત કરે પણ પ્રાયશ્ચિત કર્યા પછી પણ કારણ કે હૃદય શુદ્ધ નહીં હોવાને કારણે એ ફરીથી પાપ કરે છે આપણે નથી જોતા ક્યારેક કોઈક ભાગવત સાંભળે કે અમુક લોકોના કહેવાથી વ્યક્તિ માવા છોડી દે આજથી હું માવો નહીં ખાઉં ખીચામાં જેટલા માવો હોય ફેંકી દે એક દિવસ ન ખાય બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ દસ દિવસ સુધી માવા ન ખાય અને પછી એ સ્પ્રિંગ એવી છટકે કે દસ દિવસ જેટલા માવા નહોતા ખાધા એટલા એક દિવસમાં ખાય જાય સંસારના લોકો પ્રાયશ્ચિત તો કરે છે મનમાં એવો વિચાર તો આવે હું કરું છું એ ખોટું છે પણ એ પ્રાયશ્ચિત ટકતું નથી ઘણીવાર લોકો તીર્થયાત્રામાં જાય હરિદ્વાર જેવા તીર્થ ક્ષેત્રમાં જાય ગંગામાં સ્નાન કરે અને ગંગામાં સ્નાન કરી પવિત્ર થઈ જાય ગંગાજળ હાથમાં લઈ સંકલ્પ કરે કે હવે હું ભાવનગર જઈશ સુરત જઈશ મુંબઈ મારા ઘરે પાછો જઈશ તો હવે હું વ્યસન નહીં કરું ચા કોફી નહીં પીઉં પાન માવા નહીં ખાઉં સિગરેટ નહીં પીઉં એવું સંકલ્પ કરે અને સંકલ્પ કરી જેવા એ પાછા ઘરે પહોંચે અને ઓફિસે જવાનું ચાલુ કરે એ માવા એ બીડી એ સિગરેટ ફરીથી ચાલુ થઈ જાય મહારાજ પરીક્ષિત કહે છે કે આ સંસારમાં અમુક લોકો પાપ કરે પાપ કર્યા પછી પ્રાયશ્ચિત કરે પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ પાપ પ્રાયશ્ચિત પાપ પ્રાયશ્ચિત જો આવું થતું જ રહેતું હોય તો પ્રાયશ્ચિતનો કોઈ લાભ નથી અને આ તો મને હાથીના સ્નાન જેવું લાગે મનીએ કુંજર શૌચવત હાથી જ્યારે સરોવરમાં સ્નાન કરે બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી સ્નાન કરે ત્રણ ત્રણ કલાક પછી સ્નાન કર્યા બાદ હાથી જ્યારે સરોવરમાંથી બહાર નીકળે તો સરોવરના કિનારે જે ધૂળ માટી હોય એને સૂંડમાં ભરી ફરીથી પોતાના શરીર ઉપર નાખી સરોવરની રજ પોતાના શરીર ઉપર નાખવી જ હતી તો ત્રણ કલાક સુધી સરોવરમાં સ્નાન કરવાનો શું લાભ ફરીથી પાન માવા તમાકુ ચાલુ કરવા જ છે તો પછી પ્રાયશ્ચિત કર્યાનો શું લાભ મહારાજ પરીક્ષિતે પૂછ્યું કારણ કે કળિયુગના જીવો વિશે જાણતા હતા કે કળિયુગના જીવો પાપ કર્યા પછી પ્રાયશ્ચિત કરશે અને પ્રાયશ્ચિત પછી પાપ કરશે માટે આ પ્રાયશ્ચિતની જો વિધિ છે એ મને બરાબર નથી લાગતી બીજો કોઈ ઉપાય કહો તો અનેકો માર્ગનું વર્ણન કરે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ પછી અંતે સુખદેવ ગોસ્વામી કહે છે પરીક્ષિત કોઈ વ્યક્તિને પાપથી મુક્ત થવું હોય પાપ કરવાની ઈચ્છા પાપ કરવાની વૃત્તિથી મુક્ત થવું હોય અને આ જીવનમાં પણ સુખી થવું હોય નરકમાં જવાથી બચવું હોય અને મૃત્યુ પછી ભગવાનનો ધામ પ્રાપ્ત કરવું હોય તો એ વ્યક્તિને ભલે જીવનમાં ગમે એટલા પાપ કર્યા હોય પણ એ પાપી વ્યક્તિ પણ જો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેશે તો
થઈ, બધા પાપોથી મુક્ત થઈ નરકમાં જવાથી બચી જશે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરી લેશે. બહુ સુંદર ભગવાનના નામની મહિમા કહે છે. ભગવાનના નામમાં એટલી તાકાત છે કે એક વાર પણ કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લઈ લે તો એ નરકમાં જવાથી બચી જાય. પરીક્ષિત મહારાજ વિચાર કરે, આટલા બધા પાપ કર્યા હોય અને ભગવાનનું નામ લે અને એ નરકમાં જવાથી બચી જાય, પરીક્ષિતને વિશ્વાસ ન થયો, આપણને તો ક્યાંથી થાય. જ્યારે મહારાજ પરીક્ષિતને વિશ્વાસ ન થયો, સુખદેવ ગોસ્વામી એક ઇતિહાસ સંભળાવે. કાન્યકુબજે દ્વિજ કશિત દાસીરપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસિયા સંસર્ગ દૂષિત. અજામિલ નામનો એક બ્રાહ્મણ કુળમાં જન્મ થયો પણ બ્રહ્મત્વ નહોતું, અનેકો પાપ અને વેશ્યા સાથે લગ્ન કર્યા. 10-10 પુત્રની પ્રાપ્તિ, 88 વર્ષની ઉંમરે અજામિલને 10મા પુત્રની પ્રાપ્તિ થઈ. બંધ અક્ષ કૈતવેશ ચોરીએ ગરિહિતામ વૃત્તિમાસ્તિતમ, અનેકો પ્રકારના પાપ કરતો અજામિલ, પણ સૌભાગ્યથી મહાત્માઓની કૃપાથી અજામિલનો જે 10મો પુત્ર હતો, નાનો બાળક હતો, એનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અજામિલે જીવનભર પાપ કર્યું હોવાને કારણે 88 વર્ષની ઉંમરે એનું મૃત્યુ નિકટ આવી ગયું. યમરાજના દૂતો અજામિલને લેવા માટે આવે અને જ્યારે અજામિલ ભયંકર યમરાજના દૂતોનું દર્શન કરે, એ દૂરથી જોઈ અજામિલ ડરી જાય કે મારે મરવું પડશે, આ યમરાજના દૂત મને લઈ જશે. પણ એ સમયે પણ અજામિલ એના પુત્ર નારાયણમાં એટલો આસક્ત હતો, એણે એવો વિચાર કર્યો કે આ યમરાજના દૂત, મારો પુત્ર નારાયણ જો યમરાજના દૂતોને જોઈ જશે તો એ ડરી જશે. માટે અજામિલની ઈચ્છા થઈ એના પુત્રને કહેવાની, નારાયણ તું અહીંયાથી ભાગી જા, નહીં તો તું ડરી જઈશ. પોતાના મૃત્યુની ચિંતા નથી, એના બાળકમાં આસક્ત હતો એની ચિંતા છે. મૃત્યુ સમયે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે, એ કંઠ ભરાઈ ગયો હતો. અજામિલ બરાબર બોલી નહોતો શકતો. પ્લાવી તેન સ્વરેણ, એ મૃત્યુ સમયે જ્યારે યમરાજના દૂત અજામિલને હૃદયમાંથી બહાર કાઢી રહ્યા હતા, એ મૃત્યુ સમયે અજામિલ એના પુત્રનું નામ લીધું નારાયણ. નામ લીધું પુત્રનું, પણ ભગવાનની તો કૃપા અદભુત છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે મ્રિય માણસ્ય બ્રવતો હરિ કીર્તનમ ભરતુર નામ મહારાજ પાર્ષદા સહસા પતન. મ્રિયમાણ અવસ્થામાં મૃત્યુ વેળાએ જ્યારે અજામિલે એના પુત્ર નારાયણનું નામ લીધું, એ જ સમયે ભગવાનના 4 પાર્ષદ હાથમાં તલવાર લઈ ત્યાં પ્રકટ થઈ ગયા. અને ભગવાનના પાર્ષદોએ યમરાજના દૂતોને ત્યાંથી ભગાવી દીધા, કારણ કે અજામિલે ભગવાન નારાયણનું નામ લીધું હતું. પ્રશ્ન થાય કે અજામિલે તો એના પુત્રનું નામ લીધું હતું ને, એને તો ભગવાનનું નામ નહોતું લીધું. પણ ભક્તો, ભગવાન એટલા કરુણામય છે, ભગવાન એટલા કૃપાળુ છે કે કોઈ પણ બાને કોઈનું પણ નામ લેતી વખતે જો ભગવાનનું નામ આપણે લઈ લઈએ તો ભગવાન એવું જ માને છે કે આ મારું નામ લઈ રહ્યો છે. કોઈ પણ બાને, પુત્રના બાને પણ જો આપણે ભગવાનનું નામ લઈએ તો ભગવાન એવું સમજતા હોય કે આ મારું નામ લે છે. તો ભક્તો, પ્રેમથી ભાવથી જો આપણે ભગવાનનું નામ લઈએ તો શું ભગવાન આપણને સ્વીકાર ન કરે? શું ભગવાન આપણને નરકથી ન બચાવી લે? અવશ્ય બચાવે. નરકમાં જવાથી બચવું હોય કે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનનું નામ લેવું જોઈએ. હરિના તો હજારો નામ છે, આપણે તો ગાઈએ ને, હરિ તારા નથી ગાવું. હરિ તારા છે હજાર નામ, કયા ગામે લખવી કંકોતરી. માતાઓ બેઠા બેઠા કીર્તન કરે, હરિ તારા હજાર નામ, કયા ગામે લખવી કંકોતરી. હે હરિ, તારા હજાર નામ છે, કયા ગામે કંકોતરી લખું? એકે ગામે લખી અત્યાર સુધી આપણે? આ ભજન નહીં, આ તો એક બાનું છે, કંકોત્રી નહીં લખવાનું બાનું.
ભગવાનના હજારો નામ છે, એમાંથી કયું નામ લેવું? તો જેમ ભગવાન શ્રી કૃષ્ણના અસંખ્ય અવતાર છે, પણ આ બધા અવતારો કૃષ્ણમાંથી પ્રકટ થાય, કૃષ્ણ મૂળ અવતારી છે, એમ ભગવાનના અનેકો નામ, પણ એ અનેકો નામમાં સર્વશ્રેષ્ઠ નામ કૃષ્ણ નામ છે. એટલે આપણે કૃષ્ણનું નામ લઈએ તો એમાં બધા દેવી દેવતા, ગંધર્વ, કિન્નર, પિતૃ આ બધાના નામ આવી જાય અને બધાની ભક્તિ થઈ જાય. માટે નરકથી બચવા માટે, ભગવત પ્રાપ્તિ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું જોઈએ. સુખદેવ ગોસ્વામી આટલું કહેતા આ પ્રસંગને વિરામ આપે, હું પણ આ સત્રને વિરામ આપું. કાલે સવારે 8:30 વાગે ફરીથી શ્રીમદ ભાગવતમનો 6ઠ સ્કંધ અને 6ઠ સ્કંધમાં ચિત્રકેતુ રાજાની કથા, વિત્રાસુરની કથા, અને ત્યારબાદ પ્રહલાદ મહારાજની કથા કહેતા કાલે ભગવાન નરસિંહદેવનું પ્રાકટ્ય થશે, અને પછી ભગવાન વામનનો અવતાર થશે. તો આપ સૌ ભક્તોને નિવેદન, સમયસર પધારો, ભગવત કથાનું શ્રવણ કરો અને પોતાનું જીવન ધન્ય કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.